देश विदेश में वसता मरा वाला दर्शक मित्रों ने मनहर पटेल ना जय भगवान। मित्रों आज श्रावण महीना त्रीजो दिवस आज गीता ना गूढ़ रहस्य नी शुरुआत करूँ छू। मित्रों गूढ़ रहस्य नु पहलू पगथिय सांख्य योग नी अंदर जे कृष्ण भगवान ने बात करी छे मित्रों बराबर ध्यान थी आ वीडियो ने अंत सुधी जोजो। मित्रों पहला तो अर्जुन ने हूँ कौन छू एनु भान करायू। मित्रों मानस 60-70-80 वर्ष जीवे ने छता मित्रों हूँ कौन छू एनी एने खबर नहीं पड़ती अने एटले जेने मृत्यु नो डर लागे छे। मित्रों हूँ कौन छू ए ज्यारे एने खबर पड़े ने त्यारे मित्रों आ संसार ना जेटला भौतिक सुखो छे ने ए भौतिक सुखो उपर नी आसक्ति अने मोह छूटी जाए। एटले भगवान अहींथी शुरुआत करे छे। मित्रों आ आ मनहर भाईनुं जे शरीर छे ने आ मनहर भाईनुं नाम छे ने ए तो मित्रों एक 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 ओळखवानुं पाट्यू छे। आ पंच महाभूतोनुं शरीर मित्रों एक वीर्यना बूंदमांथी 4 કિલોનું જે શરીર જન્મ્યું જે બાળક જન્મ્યું ને એ બાળકની ઓળખાણ આપવા માટે મિત્રો આ સમાજે નામ આપ્યું। જેમ કોઈ શોપિંગ સેન્ટરની હજારો દુકાનો હોય એક એક સરખી દુકાનો હોય અને એ દુકાનોને ઓળખવા માટે પાટિયા મારવા પડે છે કે ફલાના સ્ટોર ફલાન રીકના સ્ટોર આ રીતે જુદા જુદા બોર્ડ મારવામાં આવે છે દુકાનો છે એક સરખી। મિત્રો એવી રીતે આ મનહરભાઈનો જન્મ થયો ને પછી આ સમાજે મનહરભાઈ નામ આપ્યું। કેમ તો કે આ ઓળખવા માટે એટલે આ મનહરભાઈ જે નામ છે ને એ તો એક દુકાનનું પાટિયું છે મિત્રો બાકી મારું ને તમારું જે સ્વરૂપ છે ને એ સ્વરૂપ તો શાશ્વત છે અને એટલે એ જે સ્વરૂપ છે મિત્રો મરણ પથારી ઉપર કોઈ માણસ પડ્યો હોય ને એને તમે એક ટાંકણી મારો ને તો એકદમ બૂમ પાડે ને અધ્ધર થઈ જાય એ જ માણસ 5 મિનિટ પછી મરી જાય અને એને સ્મશાનમાં જઈને બાળી નાખો ને છતાંય એને કશું ના થાય એને કોઈ ફોલ્લો ના પડે કોઈ વેદના ના થાય કેમ આવું શું થયું। મિત્રો એ જે નશ્વર દેહ પંચ મહાભૂતોનો દેહ છે ને એ તો રાખોડીમાં મળી જાય છે માટીમાં મળી જાય છે એ મારું સ્વરૂપ નથી। આ દેહ એ મારું સ્વરૂપ હોય ને તો મારો પુનર્જન્મ ના હોય। મિત્રો આ દેહને તો લોકો બાળી નાખે છે મિત્રો હું કોણ તો કે આ પંચ મહાભૂતોના ખોડિયામાંથી 80 વર્ષનું આયુષ્ય કર્મ પૂરું થઈ જાય ત્યારે એમાંથી નીકળી જનારો એક ચેતન તત્વ એક આત્મા છું અને એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે અર્જુન તું હું અને આ રાજાઓ ભૂતકાળમાં હતા અત્યારે છીએ અને અનંતકાળ સુધી હશું। એટલે આત્માની 7-23 અધ્યાયમાં કહ્યું કે અર્જુન આ જે આત્મા છે ને એ શાશ્વત છે પરમેનન્ટ છે જેની બિગિનિંગ નથી જેનો એન્ડ નથી અવિનાશી છે। મિત્રો જેની શરૂઆત હોય ને એનો અંત હોય આ શરીરનો જન્મ થયો ને એક દિવસ રાખોડીમાં મળી જવાનું આ મકાન મકાન બન્યું ને એક દિવસ વર્ષો પછી એ મકાન ખલાસ થઈ જવાનું। મિત્રો જેની બિગિનિંગ એનો એન્ડ પણ એક અર્જુન તારું સ્વરૂપ એવું છે તું પોતે આત્મ સ્વરૂપ છું અને તું પોતે શરીર નથી પણ આત્મા છું અને તું એવો છું કે તારી બિગિનિંગ નથી તારો એન્ડ નથી હું તું અને રાજાઓ ભૂતકાળમાં હતા અને અનંતકાળ સુધી હશું। એટલે તું એમ માનતો હોય કે આ જે રાજાઓ છે એને હું મારી નાખીશ દાદા ગુરુને મારીશ અને મરી જશે તો તારો અહંકાર મિથ્યા છે કારણ કે એની અંદર રહેલો જે આત્મા છે શરીર મરાવા છતાં આત્મા મરતો નથી। એટલે ગીતામાં કહ્યું કે શસ્ત્રો છેદી શકતા નથી અગ્નિ બાળી શકતો નથી પાણી ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી। મિત્રો આવી જ્યારે એને ઓળખાણ આપી આત્માની ઓળખાણ આપી મીરાબાઈએ કહેવું પડ્યું કે મીરાબાઈએ બોલી કે આત્માને ઓળખ્યા વિના રે આ 84 લખ નહીં મટે એવી બ્રહ્માને ભાગ્યા વિના રે આ ભવના ફેરા નહીં મટે। અને મિત્રો જ્યારે આ ઓળખાણ આપીને કે હું ખરેખર કોણ છું તો કે આ શરીરમાંથી એક દિવસે નીકળી જનારો એવો શાશ્વત ચેતન અવિનાશી જે અનંત સુખનું ધામ છે એ મારું સ્વરૂપ છે અવિકારી જેને પાપ પુણ્ય ચોંટ્યું નથી જેને કોઈ કર્મનો ચોંટ્યું નથી મિત્રો એવો જે આત્મા છે ને એ આ શરીરમાંથી નીકળી જાય છે। મિત્રો આ શરીરમાં તો ભલભલા નેપોલિયન હિટલર
અને સિકંદર જેવા આવા ખેરખાઓ મિત્રો આ જેને શરીરનો અહંકાર કર્યો ને, હું સિકંદર છું, હું હિટલર છું, હું કરું છું, હું નેપોલિયન છું, એવા તો મિત્રો છે ને સ્મશાનની રાખમાં આડોડતા થઈ ગયા એક દિવસ. એમનો અહંકાર ઘડીના છઠ્ઠા ભાગમાં છે ને સિકંદર મરણ પથારી ઉપર પડ્યો ને, ત્યારે હકીમોન વૈદોએ કહ્યું કે અમે સિકંદર હવે આ દુનિયાની કોઈ તાકાત નથી કે તને બચાવી શકે. અને એક ક્ષણની અંદર મિત્રો કબરની અંદર આડોડતો થઈ ગયો. એટલે 92 લાખ માળવાનો ધની રાજા ગોપીચંદ, મિત્રો એક એક મારીને તમારી પાસે જે પૈસા ને સંપત્તિ હોય ને એનું તો એક ભજ્યું ના આવે, એની કોઈ વેલ્યુ નથી. એટલો 92 લાખ માળવાનો ધની અને સોના અને ચાંદીના કાંકાસડીની અંદર જ્યારે નાતો હોય છે અને નાય છે ત્યારે ઉપર ઝરોખામાં મેનાવતી ઊભી હોય છે અને મેનાવતીને એક મોહ થયો મિત્રો, મેનાવતીને આસક્તિ થઈ પોતાના બેટાના શરીર ઉપર, અને એને એમ થયું મનમાં એક એક મોહ ઊભો થયો કે મારો બેટો મિત્રો આજે સોનાની કાગળસડીની અંદર સ્નાન કરે છે, કેસર ચંદન અને દૂધથી સ્નાન કરે છે. એક દિવસે એના બાપાની કાયા સ્મશાનમાં રાખોડી થઈ ગઈ, મારા ગોપીચંદની કાયા પણ રાખોડી થઈ જશે. અને એ મેનાવતી મિત્રો પોતાની દીકરી પોતાના દીકરાને અમર કરવા માટે, એની કાયાને અમર કરવા માટે જ્યારે મચ્છંદર નાદને મળે છે, અને ગોપીચંદ ગોપીચંદ 92 લાખ માળવાનો ધની રાજમહેલ અને વૈભવને લાત મારી અને ત્યારે મહેલ છોડી અને રજવાડું છોડીને નીકળી જાય છે ને, ત્યારે મિત્રો એ મચ્છંદરનાથની સાથે રહ્યો ને, છતાં પણ ગોપીચંદ પોતાની કાયાને અમર ના કરી શક્યો. એને પણ મિત્રો છે ને સ્મશાનની રાખમાં આડોટવું પડ્યું, એ માટી માટીમાં ભળી ગઈ મિત્રો. અરે રામકૃષ્ણ અને મહાવીરને પણ આ શરીરને છોડીને જતું રહેવું પડ્યું. એટલે સાંખ્ય યોગની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે કે આ પંચ તત્વોનું જે શરીર છે એ મારું કે તારું સ્વરૂપ નથી, મારું ને તારું સ્વરૂપ તો શાશ્વત અને ચેતન છે. એટલે મિત્રો સમજી લેજો, પહેલું પગથિયું પાક્કું કરી લેજો કે મારું ને તમારું બધાનું જે સ્વરૂપ છે ને એ મિત્રો હું મનહરભાઈ નથી, પણ મનહરભાઈની અંદર રહેવાવાળો શાશ્વત સનાતન અવિનાશી એવો આત્મા એ મારું સ્વરૂપ છે, અને મારે એક દિવસે આ ખોડિયું છોડીને જતું રહેવાનું છે. તો હું જઈશ તે વખતે મારું મૃત્યુ થાય તે વખતે રડતા રડતા નહીં પણ હસતા હસતા હું કેવી રીતે જઈ શકું, એ ધીમે 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 મિત્રો 1 મહિનાના સત્સંગમાં બધી જ વાતો વણી લેવામાં આવશે. મારા ને તમારા શરીરની અંદર 2 જ તત્વો છે, એક જળ તત્વ અને ચેતન તત્વ. જળ તત્વ પરમાણુનું બનેલું છે અને ચેતન તત્વ જે આત્મા છે મિત્રો જેની હાજરીથી ઊન તમે આ નાચીએ કૂદીએ છીએ, રમકડાની જેમ ફરીએ છીએ મિત્રો. 2 તત્વો આખા બ્રહ્માંડની અંદર, આ 2 તત્વોથી ત્રીજું તત્વ છે નહીં, એટલે તો કહ્યું કે પિંડેશો બ્રહ્માંડે. તો આ 2 જે તત્વો છે મિત્રો એને ભેદ જ્ઞાન કહ્યું કે હું કોણ છું અને આ શરીર શું છે. તો આ શરીર એ પ્રકૃતિ છે મિત્રો, પરમાણુનું બનેલું જળ તત્વ છે અને પોતે શાશ્વત એવો અવિનાશી આ ખોડિયામાંથી બહાર નીકળી જનારો અવિનાશી શાશ્વત પરમેનન્ટ એવો આત્મા છું મિત્રો. આ જ્ઞાન જ્યારે અંદર ફિટ થઈ જાય ત્યારે મિત્રો મૃત્યુનો ડર પણ નીકળી જાય. એટલે હું કહું છું કે જીવતે જીવ મરી જવા જેવું છે, જીવતે જીવ મરી જવા જેવું છે મિત્રો. રમકડું હોય ને, પ્લાસ્ટિકનું રમકડું ચાવી ભરી હોય ને રમકડું કૂદતું હોય તો આપણને ખબર છે કે આ રમકડું જળ છે, પણ એમાં પાવર છે, ચાવી છે, એટલે રમકડું કૂદે છે મિત્રો. એવી જ રીતે અહીંયા આત્માનો પાવર છે, ચેતન તત્વનો પાવર છે ને, ત્યાં સુધી મારું ને તમારું રમકડું કૂદે છે, પણ એક વખત એ પાવર બંધ થઈ જાય ત્યારે મિત્રો આ જળ થઈ જાય છે, મરી જાય છે, જેને મરદું કહેવાય છે. રમકડું જળ છે પણ પાવરને લીધે ચેતન છે એવી ભ્રાંતિ થાય છે. એવી રીતે હું તમે મરેલા જ છીએ પણ અંદર આત્માનો પાવર હોવાથી અને એ પાવરને લીધે હું તમે જે આ કૂદીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ, કામો કરીએ છીએ, એટલે એક ભ્રાંતિ છે કે આપણે જીવતા છીએ. વાસ્તવમાં મિત્રો ખરેખર આ જળ તત્વ એ મારું સ્વરૂપ નહીં. જીવતે જીવ મરી જવાની કળા તમે શીખી લેશો ને મિત્રો તો જીવનમાં તમને કોઈ દિવસે મૃત્યુનો ડર નહીં રહે મિત્રો. મિત્રો તમારા માટે શ્રાવણ મહિનાની એક ભેટ લાવ્યો છું અને એ ભેટ એટલે એક કૃષ્ણ ગીત
કૃષ્ણનું ભજન. મિત્રો, જેના શબ્દો સાંભળી અને મારા તમારા દિલના અહીંયા હૈયો ડોલી જાય મિત્રો, અને શબ્દો સાંભળ્યા પછી મિત્રો તમને એ ભજન પર એટલો ભાવ થાય કે વારંવાર તમે એ ભજનને સાંભળ્યા કરો મિત્રો. એ ભજન સાંભળવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, અથવા તો તમે જે સ્ક્રીન છે એક સ્ક્રીન ઉપર પોસ્ટર છે એને ક્લિક કરશો એટલે ભજન સાંભળવા મળશે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે. જ હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત જય.